નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 સ્ટાન્ડર્ડ 9 અને 10 માટે એક ચેપ્ટર આગળનું સમજવાની કોશિશ કરીએ જે બંને સ્ટાન્ડર્ડને ઉપયોગી છે, કે છે સંભાવના. સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, એ કઈ કઈ રીતે આવી શકે એની આપણે વાત આજે કરવી છે. તો આપણે આપણા મુદ્દા પર સીધા જઈએ તો સંભાવના એટલે કે શક્યતાઓ શું છે, એમાં અમુક જે શક્યતાઓ છે એ વારંવાર પૂછાય છે બાળકો. પહેલું છે, એક સિક્કાને ઉછાળતા મળતી શક્યતા કઈ રીતે લખાય એ આપણે જાણવું છે. એક સિક્કો હોય એટલે કાં તો હેડ પડે કાં તો ટેલ પડે. ફરીથી, હેડ એટલે એચ એટલે છાપા, કે ટેલ એટલે કાંટા અથવા કાંટો. તો એક સિક્કાને ઉછાળો એટલે એચ અને ટી એમ બે પ્રકાર ના પરિણામ આવી શકે, એટલે એચ અને ટી ના પરિણામ હોય શકે. એટલે માત્ર અને માત્ર એક સિક્કો ઉછાળો તો કાં એચ પડે કાં તો ટી પડે, બરોબર. પણ બે સિક્કા ઉછાળો, બે સિક્કાને હવામાં ઉછાળતા મળતી શક્યતા સમજવી છે. તો બે સિક્કા એટલે કા પહેલા ઉપર એચ પડે બીજા ઉપર એચ પડે, એચ એચ બંને છાપા, એક છાપા તો બીજા ઉપર કાંટો પડે, એક કાંટા તો બીજા ઉપર છાપ પડે, ને કાં તો બંને ઉપર કાંટા પડે. એટલે ઓલામાં બે શક્યતા જ હતી, કાં તો એચ કાં તો ટી. અહીંયા ચાર શક્યતા છે બાળકો, ચાર શક્યતા થઈ એચએચ એચટી પીએચ અને ટીટી. હવે વાત કરીએ ત્રણ સિક્કા ઉછાળીએ તો શું થાય. ત્રણ સિક્કાને ઉછાળતા મળતી શક્યતાઓ કઈ થાય તે આપણે જાણવું. આમાં આઠ આવશે, શરૂઆતથી જો તમને કહી દઉં છું પણ આ કઈ રીતે આવશે એની ટ્રીક આપણે શીખીએ. પહેલા ત્રણ એચ, ત્રણે છાપ એચ એચ એટલે છાપ, આપણે અગાઉ કહી દીધું છાપા એટલે છાપ. બે એચ આપણે થોડા મોટા પ્રકાર છે એવું કહીએ, એચ 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 અને એક ટી એચ એચ ટી. હવે ટી ને ખસેડતા જવાય એચ ટી એચ, હજી ટી ને વચ્ચે લઈને આગળ લઈ લો, વચ્ચે છે ને આગળ ટી ડબલ એચ, એટલે એક કાંટા અને બે છાપની શક્યતા, ત્રણ છાપની શક્યતા, આ ચાર બીજી ચાર એટલે આઠ થઈ શકે. બીજા ટી ને દાખલ કરો ટી ટી એચ, ટી ટી એચ એચ કર્યો બે ટી, બીજો ટી દાખલ કર્યો, હવે એચ ને ધક્કો મારતા જાવ એની અંદર ટી એચ ટી એચ ને આગળ લઈ લો એચ ડબલ ટી અને ત્રણે કાંટા પડે. એટલે કેટલી શક્યતા થઈ? આઠ શક્યતાઓ થઈ બાળકો. બે સિક્કાની બે, બે સિક્કા હોય તો ચાર, પણ ત્રણ સિક્કા ઉછાળીએ ત્યારે કેટલી શક્યતા? ત્રણ વખતે આઠ શક્યતાઓ છે. આપણે જોયું. હવે આગળની રીત જોઈએ, એ છે પાસા. એક પાસો હોય તો છ એની ઉપર હોય, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ બાજુ છે પાસા, યાદ રાખજો બધા. એટલે ચોથી વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ તો કે એક પાસાને ઉછાળતા શું થાય. એક પાસાને ઉછાળતા મળતી શક્યતા
એમાં 36 શબ્દ હતા. બોલો વિચારાય નો આવે એક પીછળ તો કોઈ ને બે હોય તો વાત થાય સર, બે હોય તો વાત થશે. એક પીછળ બે ની વાત એમાં શું મોટું આપણે કઈ કામ કરવાનું? કોઈ વાત તદ્દન ખોટી છે, આપણે વિચારવાનું ખોટું છે. દરેક ના છ છ, એક ના છ, બે ના છ, ત્રણ ના છ, ચાર ના છ, પાંચ ના છ, એ છ ના છ, છ એક સાડી છત્રીસ, છ છપ છત્રીસ થાય. ચાલો કઈ છત્રીસ એની આપણે વાત કરીએ. એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ અને એક છ. બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ અને બે છ. ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ત્રણ છ. આવી રીતે ચાર ની લાઈન, ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ અને ચાર છ. પાંચ ની લાઈન, પાંચ એક, બે, ત્રણ વાળું, ચાર ની શક્યતા વાળું પદ, પાંચ ને પાંચ, પાંચ ને છ. સમજાવું? હવે છ ની લાઈન રહે એટલે છત્રીસ થશે. તમે ગણજો, છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ, એટલે કે 36 શક્યતાઓ છે. યાદ રાખો બે પાસામાં 36 થઈ ગઈ. એક ની છ, એક ની છ તો બે ની 36 થાય છે બાળકો. તો આજે બે પ્રકાર આપણે કર્યા. આજના આપણા વિડિયો ઓનલાઈન લેક્ચર ની અંદર આપણે સિક્કાની ત્રણ પ્રકાર અને પાસાના બે પ્રકારો છે એ આપણે શીખ્યા છીએ. બરોબર, આમાંથી પછી આપણે એક્ઝામ પાછા ધોરણ 9 અને ધોરણ 10 બંને સ્ટાન્ડર્ડ ની અંદર આ ચેપ્ટર કોમન છે. બંનેના બેઝિક દાખલા સેમ છે, અન્ય દાખલા જુદા પડશે કે જુદા પાડશો આપણે એ કરવું પડશે, પણ હાલમાં એના નિયમ બેઝિક જે રૂલ્સ છે સંભાવનાના એ બંનેના ધોરણ 9 10 ના એક સરખા છે, તો એ નિયમો આપણી પાસે મગજમાં હોવા જોઈએ તો આપણે ચેપ્ટર સરળતાથી શીખી શકીએ. બરાબર છે. ચાલો તો આવતા લેક્ચરની અંદર આપણે ફરી આગળની વિગતો કરશું. બરાબર, ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કરી અને વિચારજો યાદ રાખીને.